गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 જોઈશું. એ પહેલા ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર Facebook પેજ ની લિંક અને WhatsApp ગ્રુપ ની લિંક આપેલી છે, તમે ત્યાં જઈ અને જોઈન કરી શકશો. બરાબર, હવે આપણે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન 2 જોઈએ. के x घन माइनस ax वर्ग वत्ता 6x माइनस a ने x माइनस a वडे भागता मळती शेष शोधो. तमे शेष शोधवानी कीधी छे, आपने कीधुं नथी के आ रीतना शेष मेळववानी छे, भागाकार करीने शेष मेळव एवुं कीधेलुं छे ने. तो आपणे कोई पण रीतनो उपयोग करी शकीए छे, जेम के भागाकार वाळी रीतनो उपयोग करी शकीए, पण ए केवी थाय, थोड़ी लांबी थाय छे. बराबर, एने एटला माटे आपणे कोई बीजी टूंकी रीतनो उपयोग करीए. तो आपने આપેલું છે x - a વડે ભાગવાનું છે. આપણે કાલે કરાયું તો એ પ્રમાણે કે x - a બરાબર શું લઈ લેવાનું, 0 લઈ લેવાનું. આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છે. તો x બરાબર કેટલા થાય, a થાય. અહીંયા શું મૂકવાના, સહગુણકો x ઘનનો સહગુણક 1, x વર્ગનો સહગુણક - a, x નો સહગુણક +6 અને અચળ પદ - a. सर्वप्रथम अहीं शुं मूकवानुं, 0 मूकवानुं. 1 अने 0 नो सरवाळो थाय 1 वत्ता 0 एटले 1. 1 गुणा a, 1 गुणा a एटले 1. माइनस a प्लस a शुं थाय, बादबाकी थाय अने जवाब आवे 0. 0 गुणा a केटला थाय, 0. 6 वत्ता 0 6. 6 गुणा a, 6a. माइनस ए वत्ता छ ए कितना वधे, 5 ए. तो आपने शेष कितनी मळे छे, 5 ए मळे छे, એટલે કે r ઓફ x બરાબર 5 ए. તમે આ રીતના પણ શેષ મેળવી શકો છો. એ સિવાય રીત બીજીનો ઉપયોગ કરવો હોય તો આવી રીતના પણ તમે કરી શકો. કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને તમારે જવાબ મેળવવાનો છે. શું આપેલું છે, x માઇનસ a આપેલું છે. તો આપણે x માઇનસ a બરાબર 0 લેતા, તેથી x બરાબર કેટલા મળે, a મળે. રેડી, આપણે બહુપદી કઈ આપેલી છે, x ઘન માઇનસ ax વર્ગ વત્તા 6x માઇનસ a. તો આપણે એ બહુપદી ની અંદર p ઓફ a શોધવાનું. અહીંયા શું છે, a છે, તો p ઓફ a શોધવાનું. a શોધો એટલે કે x છે ત્યાં મૂકવાનો a, a વર્ગ વત્તા 6a માઇનસ a. અહીંયા શું થાય, a ઘન, a વર્ગ ગુણ્યા a, a ઘન વત્તા 6a માઇનસ a. a ઘન a ઘન જાય, 6a માંથી 1 a જાય, કેટલા વધે, 5a. તમે આ રીતનો પણ ઉપયોગ કરી અને શેષ મેળવી શકો છો. બરાબર, આપ કોઈ પણ બે માંથી કોઈ એક રીતનો ઉપયોગ કરી અને તમે આન્સર મેળવી શકો. ત્યારબાદ પ્રશ્ન 3, કે 7 + 3x એ 3x ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં ચકાસવાનો છે. પહેલે આપણે એક રીત એક નો ઉપયોગ કરી કે શું, તો કે 7 + 3x બરાબર 0 લઈ લેવાનું. જે અવયવ ચકાસવાનો છે એના બરાબર શું લેવાનું, 0 લેતા, એટલે કે આના બરાબર 0 આપણે લીધું. તેથી x બરાબર શું મળે, તો કે 3x બરાબર -7. આ 7 છે બરાબર ની આવો દેજો માઇનસ થાય, આ 3 ગુણાકારમાં છે બરાબર ની આવો દેજો ભાગાકારમાં, તો કે x બરાબર -7 ના છેદમાં 3 મળે. આ જે x ની કિંમત મળે છે એ આપણે આ બહુપદી ની અંદર મૂકવાની, અને આ બહુપદી નું મૂલ્ય જો જવાબ 0 આવે તો શું કહેવાય, અવયવ છે. જો જવાબ 0 ન આવે તો અવયવ નથી. બરાબર, તો આપણે આ બહુપદી જે આપેલી છે p ઓફ x બરાબર 3x ઘન વત્તા 7x, એમની અંદર આપણે x ની કિંમત મૂકીએ -7 ના છેદમાં 3, એટલે કે p ઓફ -7 ના છેદમાં 3. જ્યાં x છે ત્યાં આપણે મૂકશું -7 ના છેદમાં 3. તો 3 ગુણ્યા -7 ના છેદમાં 3 નો ઘન વત્તા 7 ગુણ્યા -7 ના છેદમાં 3. 3 કૌંસમાં -7 નો ઘન, માઇનસ ની ઉપર એકી સંખ્યામાં ઘાત છે, એટલે જવાબ કેમ આવશે, માઇનસ માં આવશે.
सात नो घन कितलो थाय 343 3 નો ઘન કેટલો થાય 27 પ્લસ અને અહીંયા માઈનસ બે નો ગુણાકાર જવાબ કેવો આવે માઈનસ આવે એટલે 37 49 છેદ માં 3 3 3 અહીંયા જાય 9 3 27 અને આ 3 છે ઉડી જાય તો છેદ માં 9 વધે તો માઈનસ 343 ના છેદ માં 9 માઈનસ 49 ના છેદ માં 3 9 અને 3 નો લસાઅ કેટલો થાય 9 તો આપણે લખાય કે -343 માઈનસ હવે અહીંયા મારે 9 કરવા હોય તો 3 વડે ઉપર ને 3 વડે નીચે ગુણ પડે તો 49 ગુણ્યા 3 કરવા હોય તો 147 છેદમાં 9 -343 -147 બે માઈનસ માં છે તો થાય સરવાળો નિશાની માઈનસ ની આવે એટલે માઈનસ સરવાળો કરો 7 ને 3 10 વધી પડી 1 1 ને 4 5 5 ને 4 9 1 ને 4 1 ને 3 4 -490 છેદમાં 9 તો આના બરાબર 0 લખાય તો કે ના ડઝ નોટ ઇક્વલ ટુ 0 -490 ના છેદમાં 9 બરાબર 0 નથી તો આપણે આ બહુપદીનું મૂલ્ય કેવું મળ્યું 0 નથી બરાબર તેથી અવયવ છે કે નથી તો કે અવયવ નથી તો આપણે લખાય કે સાત વત્તા ત્રણ એક્સ એ તેથી સાત વત્તા ત્રણ એક્સ એ આપેલ બહુપદીનો અવયવ નથી બરાબર તમે બીજી રીતનો પણ ઉપયોગ કરી શકો છો જેમ કે આપણે આ રીતનો ઉપયોગ કરીએ અહીંયા અહીંયા કેટલા છે સાત વત્તા ત્રણ એક્સ 7 વત્તા 3 x આપેલા છે તો x બરાબર શું લખાય -7 ના છેદમાં 3 -7 ના છેદમાં 3 x ઘન નો સહગુણક શું છે 3 x વર્ગ નો સહગુણક છે તો કે ના x વર્ગ આપેલ નથી પણ તો x વર્ગ નો સહગુણક કેટલો હોય 0 x નો સહગુણક 7 અચળ પદ એ આપેલ નથી આપેલ તો એ કેવું હોય 0 હોય રાખવાનું સૌ પ્રથમ વખત અહીંયા કેટલા લેવાના 0 લેવાના 3 વત્તા 0 કેટલા થાય 3 3 ગુણ્યા -7 ના છેદમાં 3 આ બે નો ગુણાકાર થાય એટલે કે 3 3 જાય વધે કેટલા -7 0 0 ઓછા 7 એટલે -7 -7 ગુણ્યા -7 ના છેદમાં 3 માઇનસ માઇનસ પ્લસ 37 49 49 ના છેદમાં 3 લખાય 49 ના છેદમાં 3 7 વત્તા 49 ના છેદમાં 3 3 સત્તા 21 21 વત્તા 49 કેટલા થાય 70 70 ના છેદમાં 3 70 ના છેદમાં 3 ગુણ્યા -7 ના છેદમાં 3 આ પ્લસ છે આ માઇનસ છે જવાબ કેમાં આવશે માઇનસ માં આવશે 7 ગુણ્યા 70 490 છેદમાં 3 ગુણ્યા 3 9 0 માઇનસ 490 ના છેદમાં 9 એટલે લખાય -490 ના છેદમાં 9 તો આપણે શેષ અહીં કેટલી મળે છે 0 મળતી નથી તેથી આપણે લખાય કે r ઓફ x બરાબર -490 ના છેદમાં 9 ડઝ નોટ ઇક્વલ ટુ 0 તેથી 7 વત્તા 3x એ આપેલ બહુપદીનો અવયવ નથી આવું તમે લખી શકો છો અને આ રીતથી આપણે અવયવ છે કે નહીં ચકાસી શકીએ છીએ તમે આ ભાગાકારની રીતનો પણ ઉપયોગ કરી શકો છો બરાબર તમને જે અનુકૂળ આવે તે રીતથી તમારે રીતનો ઉપયોગ કરી અને જવાબ મેળવવાનો છે હવે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.4 જોઈશું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ કોમેન્ટ બોક્સની અંદર પોતાના જવાબ લખે છે એમાંથી સાચા જવાબ પડેલા હોય તેવા વિદ્યાર્થી મિત્રોના નામ છે રેહાન રોનક અને પાર્થ છે બરાબર આ લોકોએ સાચા જવાબ આપેલા છે અસ્તુ જય હિન્દ જય ભારત